નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 5ના કેકારવ એટલે કે ગુજરાતી વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેના પાઠ નંબર 8 લીલાછમ ખેતરનો રખેવાળનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 5ના કેકારવ વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 5ના કેકારવ એટલે કે ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ નંબર 8 લીલાછમ ખેતરનો રખેવાળનું સંપૂર્ણ સોલ્યુશન. સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પતિ આપણને આપવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 1, આપેલા પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો સવાલ, TS1નો ઉપયોગ કોણ કરતું હતું, શા માટે? તો જવાબ આવશે, TS1નો ઉપયોગ વિજ્ઞાનીઓ અને સંશોધકો જ કરી શકતા હતા, કારણ કે તે પ્રાયોગિક રીતે જ વપરાતું હતું. બીજું, TS1 દિગ્વિજયને કયા યુગમાં લઈને ગયું હતું? તો જવાબ આવશે, TS1 દિગ્વિજયને જુરાસિક યુગમાં લઈને ગયું હતું. ત્રીજું, જો આપણે એ સમયમાં કોઈક ભૂલ કરીશું તો તેનો કેટલો ભયંકર પરિણામ આ યુગમાં આવી શકે, આવું શાંતા પરમાર શા માટે કહ્યું હશે? ઉત્તર, એ સમયમાં કરેલી ભૂલના ભયંકર પરિણામ આ યુગમાં આવી શકે છે માટે. ત્યાર પછી ચોથો સવાલ, દિગ્વિજય શા માટે ચક્કર ખાઈ ગયો? તો ઉત્તર આવશે કે ડાયનોસરની ગર્જના સાંભળીને દિગ્વિજય ચક્કર ખાઈ ગયો. પાંચમું, મુસાફરી કરીને પરત આવ્યા ત્યારે પ્રયોગશાળાની હાલત કેવી હતી? તો જવાબ આવશે કે પ્રયોગશાળાની જગ્યાએ એક વિચિત્ર બાંધકામ હતું, માત્ર ભયંકર સન્નાટો હતો. છઠ્ઠું, ચાડીઓ પંખીઓને ચોર શા માટે કહે છે? ઉત્તર, ચાડિયાના હોવા છતાં પંખીઓ ખેતરમાં ચણવા આવી ગયા તેથી તેને ચોર કહે છે. સાતમું, ચાડિયાને શાની નવાઈ લાગે છે? ઉત્તર, થોરની વાડ હતી, છીંડે બાવળ કાંટા હતા, છતાં ખેતરમાં પંખીઓ આવી ગયા હતા. ત્યાર પછી આઠમું, ખેતરની વાડ શેની શેની બનાવવામાં આવે છે? તો ખેતરની વાડ બાવળ કાંટા થોર વગેરેની બનાવવામાં આવે છે. નવમો સવાલ, ચાડીઓ પંખીઓને કેવી રીતે દાણા આપશે? તો ચાડીઓ પંખીઓને છુપાઈને દાણા આપશે. દસમું, ખેતરમાં પાકને ડુંડા કેવા આવ્યા છે? તો ખેતરમાં પાકને ડુંડા મોતી મૂઠ આવ્યા છે. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વઅધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એકમ કસોટી, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફો અહીંથી તમે મેળવી શકો છો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, આપેલા વાક્ય કોણ બોલ્યું હશે એ ઓળખી અને કોષ્ટકમાં લખો. મેં વાડ કરી નાખી છે, હું ડોળા કાઢીશ, લીલો મોલ છે, હું રખેવાળ છું, ચાલો ઉઠો અહીંથી, ખેતરનું ધ્યાન રાખજે, તમે અંદર ક્યાંથી આવ્યા, છાનામાના દાણા આપીશ, એક પણ દાણો ઓછો ન થાય. તો એમાં ચાડીઓ જે છે તે શું બોલ્યો હોય? તો કે હું ડોળા કાઢીશ, હું રખેવાળ છું, ચાલો ઉઠો અહીંથી, તમે અંદર ક્યાંથી આવ્યા, અને છાનામાના દાણા આપીશ, આ બધું છે તે ચાડીઓ બોલ્યો હોય. ત્યાર પછી આપણે જોઈએ ખેડૂત. તો ખેડૂત શું બોલ્યો હોય? તો કે મેં વાડ કરી નાખી છે, લીલો મોલ છે, ખેતરનું ધ્યાન રાખજે, અને એક પણ દાણો ઓછો ન થાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, અહીંયા કહ્યું છે કે આપેલા 3 શબ્દોનો ઉપયોગ કરી અને એક એક વાક્ય બનાવો. એમાં પહેલું આપણે જોઈએ તો માટલું, ઘાસ અને જૂના કપડાં આપણને આપેલા છે. તો એના ઉપરથી વાક્ય બનશે, મેં જૂના કપડાં પહેરી અને માટલું ભરીને પછી ઘાસ કાપ્યું. ત્યાર પછી બીજું આપણને અહીંયા આપેલું છે, ખેતર, પંખીઓ અને ગોફણ. તો વાક્ય બનશે, ખેતરમાંથી પંખીઓ ઉડવા માટે ગોફણનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ત્રીજું છે, મોલ, ડુંડા અને દાણા. તો વાક્ય બનશે, પંખીઓ મોલના ડુંડામાંથી દાણા ચણી ગયા. ત્યાર પછી ચોથું, દિવાળી, રંગોળી અને દીવા. તો અહીંયા વાક્ય બનશે, લોકો દિવાળીએ રંગોળી પૂરે છે અને દીવા કરે છે. ત્યાર પછી પાંચમું છે, ગ્રાઉન્ડ, ક્રિકેટ અને પ્લેયર. તો અહીંયા વાક્ય બનશે, ક્રિકેટના ગ્રાઉન્ડમાં પ્લેયરો રમી રહ્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, આપેલા મુદ્દા પરથી 6-8 વાક્યો લખો. તો અહીંયા આપણને આપ્યું છે કે જુઓ, માર્કેટ, ખરીદી કરવા માટે શાકભાજી, અનાજ, મીઠાઈઓ વગેરે, અલગ અલગ પ્રકારની દુકાનો, ઓનલાઈન પેમેન્ટ, બારકોડ સ્ટીકર.
તો 8-10 વાક્યો આપણે લખવાના છે, તો આ પ્રમાણે લખી શકીએ. માર્કેટમાં ખરીદી કરવા માટે ઘણી દુકાનો આવેલી હોય છે, તેમાં શાકભાજીની રેકડીઓ પણ હોય છે, અનાજ મીઠાઈ વગેરેની દુકાનો હોય છે. આ સિવાય કપડાં, ઘરવખરી, રમકડાં વગેરે જેવી અલગ અલગ પ્રકારની દુકાનો આવેલી હોય છે. દુકાનોમાં ઓનલાઈન પેમેન્ટ કરવા માટે બારકોડ સ્ટીકર પણ રાખેલા હોય છે. ત્યાર પછી બર્થડે, મારા ઘરે ઉજવણી, ચોકલેટ કેક ખરીદી, મિત્રોને આમંત્રણ આપ્યું, સમોસા અને કોલ્ડ ડ્રિંક્સનો નાસ્તો રાખવો હતો પણ, તો આવી રીતે આપણને અહીં આપ્યું છે. તો જોઈએ આપણે એના ઉપરથી 8-10 વાક્યો. કાલે મારો બર્થડે હતો, મારા બર્થડેની ઉજવણી મારા ઘરે કરવામાં આવી હતી. મારા પપ્પા ચોકલેટ કેક લાવ્યા હતા, મેં મારા બધા મિત્રોને આમંત્રણ આપ્યું હતું. અમારે સમોસા અને કોલ્ડ ડ્રિંક્સનો નાસ્તો રાખવો હતો પણ મારા મમ્મીની તબિયત સારી ન હોવાથી તે સમોસા બનાવી શકી નહીં, માટે મેં બધા મિત્રોને આઈસ્ક્રીમ ખવડાવ્યો. ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચમાં કહ્યું છે કે વાક્યમાં ભૂલવાળા શબ્દ રેખાંકિત કરો અને સાચું વાક્ય લખો. તો અહીંયા જોઈ શકો છો કે તમને ઉદાહરણ આપવામાં આવેલું છે. એમાં પહેલું 14 કરોડ વર્ષ 6 પહેલાંથી પૃથ્વી આવી નહોતી, તો એમાં 6 નીચે અંડરલાઈન છે જે નીકળી જશે અને વાક્ય બનશે 14 કરોડ વર્ષ પહેલાંની પૃથ્વી આવી નહોતી. કશ્યપ મોટી માફી બૂમ પાડી, તો અહીંયા મોટીમાંથી જે છે ત્યાં ભૂલ છે, તો ત્યાં જવાબ આવશે કશ્યપે મોટેથી બૂમ પાડી. ત્યાર પછી ત્રીજું 10 વાગ્યામાં રાહ જોઈ પણ ટ્રેન ના આવી, તો અહીંયા વાગ્યામાં જે છે ત્યાં ભૂલ છે, તો 10 વાગ્યા સુધી રાહ જોઈ પણ ટ્રેન ના આવી. ત્યાર પછી ચોથું આંખ ઉઘાડવી કે એ તો ખબર પડે ને કે કેટલું સુંદર દ્રશ્ય છે, તો અહીંયા કે જે છે તેમાં ભૂલ છે, તો અહીંયા જવાબ આવશે કે આંખ ઉઘાડીએ તો ખબર પડે ને કે કેટલું સુંદર દ્રશ્ય છે. પાંચમું ખૂબ મહેનત કરીને પહેલાં નંબર આવ્યો, તો એ નંબર જે છે એની નીચે અંડરલાઈન કરેલી છે, તો ત્યાં આપણે વાક્ય સુધારીશું ખૂબ મહેનત કરીને પહેલે નંબરે આવ્યો. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 નીચેના વાક્યોમાંથી લગભગ કદાચ ખરેખર માંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરી અને જવાબ આપો. તો એ કેટલું સુંદર દ્રશ્ય છે, તો એ ખરેખર આ કેરીનું વજન 500 ગ્રામ હશે તો કદાચ. રોહન ડુંગર ચડી શકશે નહીં લગભગ. જીતેન્દ્ર કેચ કરી લેશે ખરેખર. દોડમાં શ્રેયા પ્રથમ નંબરે આવશે તો કદાચ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 ફકરો વાંચો અને જવાબ આપો. તો અહીંયા તમે જોઈ શકો છો પર્વત ઉપર અહીં આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે, તો એ તમારે બચેન્દ્રી પાલ જે છે એના વિશેનો પેરેગ્રાફ છે, ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે અને એના ઉપરથી આપણને અહીંયા કેટલાક પ્રશ્ન આપેલા છે, તો એ પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે. તો જોઈએ આપણે પહેલો સવાલ, બચેન્દ્રી પાલે સર્વપ્રથમ કેટલા મીટરની ટેકરી ઉપર ચઢાણ કર્યું હતું? તો જવાબ આવશે બચેન્દ્રી પાલે સર્વપ્રથમ 4000 મીટરની ટેકરી ઉપર ચઢાણ કર્યું હતું. બીજો સવાલ, બચેન્દ્રી પાલના ગામનું નામ શું હતું? તો બચેન્દ્રી પાલના ગામનું નામ પુરી હતું. ત્રીજું, બચેન્દ્રી પાલ કઈ સંસ્થામાં જોડાયા? તો બચેન્દ્રી પાલ નેહરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા. ચોથો સવાલ, બચેન્દ્રી પાલના માર્ગદર્શક કોણ હતા? તો બચેન્દ્રી પાલના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. ત્યાર પછી ચોથું, એવરેસ્ટ ચઢાણ કરનાર સર્વપ્રથમ મહિલા કોણ હતા? તો જવાબ આવશે એવરેસ્ટ ચઢાણ કરનાર સર્વપ્રથમ મહિલા બચેન્દ્રી પાલ હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 આપેલા શબ્દોના નજીકનો અર્થ ધરાવતા શબ્દો ઉપર ગોળ કરો. તો અહીંયા પહેલું આપણને આપ્યું છે ટુરિસ્ટ, તો ટુરિસ્ટ જે છે તેનો સમાનાર્થી અથવા તો નજીકનો અર્થ થશે પ્રવાસી. ત્યાર પછી બીજું છે સ્ટેચ્યુ, તો સ્ટેચ્યુનો અર્થ થશે મૂર્તિ. ત્રીજું છે બલૂન, તો બલૂનનો અર્થ થશે ફુગ્ગો. ચિત્રપોથીનો અર્થ થશે ડ્રોઈંગ બુક અને ફાયર જે છે એનો અર્થ થશે આગ. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 ઉદાહરણ મુજબ શબ્દો બનાવી લખો અને દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરો. જેમ કે અહીંયા છંડીરી, તો એના ઉપરથી વાક્ય બનશે રીછડી, અને વાક્ય આપણે આ પ્રમાણે બનાવી શકીએ, રીછડી જ પોતાના બચ્ચાને સાચવે. ત્યાર પછી અહીંયા આપ્યું છે બુલાગુ જાંબ, તો ગુલાબ જાંબુ, અને અહીંયા આપણું જે વાક્ય છે તે આ પ્રમાણે બનશે ગુલાબ જાંબુ બહુ ભાવે છે. ત્યાર પછી ત્રીજું છે કરીબ, તો અહીંયા વાક્ય બનશે બકરી, સોરી શબ્દ બનશે બકરી અને વાક્ય આપણું બનશે બકરી ઘાસ ખાય છે. ત્યાર પછી છે તંગી પયું, તો પતંગિયું, વાક્ય બનશે પતંગિયું બગીચામાં ઉડે છે. ત્યાર પછી છે સવાળી, તો વાંસળી, અને વાક્ય બનશે કાનો નદી કિનારે વાંસળી વગાડતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 ચિત્ર જોઈ તે પરિસ્થિતિનું વર્ણન તમારા શબ્દમાં લખો. તો અહીંયા તમે જોશો એક એલિયન આપણને આપેલો છે અને એક જે છે તે ઉડન તસ્તરી આપણને આપેલી છે, તો એના ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે. તો આપેલ ચિત્ર ઉડતી રકાબી અને એલિયન્સનું છે. ઉડતી રકાબીને પરગ્રહવાસી એલિયન્સનું મુસાફરી યંત્ર માનવામાં આવે છે. તેના ઉપર બેસીને એલિયન્સ મુસાફરી કરે છે. આવા એલિયન્સોનો ઉલ્લેખ કોઈ મિલ ગયા ફિલ્મમાં પણ કરવામાં આવ્યો છે.
ત્યાર પછી પ્રશ્ન નંબર 11 કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરે છે. અહીંયા કહ્યું છે કે નીચેના વાક્યના સમાન અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધો અને લખો. એમાં પહેલું માલિક કો મેને વચન દિયા હે, તો કાવ્ય પંક્તિ આવશે માલિક ને મેં દીધો કોલ. બીજું મેં ઈસ ખેત કા રખવાલા હું, તો હું આ ખેતનો રખેવાળ. ત્યાર પછી છુપકે દાને દૂંગા, તો છુપાઈને દાણા ધરીશ. ત્યાર પછી લુકા છુપી કેસે કી, તો સંતા કુકડી કેવી કરી. અને સબ ચોર કહાં સે ઘૂસે, તો સગળા પેઠા ક્યાંથી ચોર. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3-12 બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની PDFનો અભ્યાસ કરી શકો છો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યાય પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની PDFો અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેવો પણ ધોરણ 3-12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો આપણું પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ ખૂબ જ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો. પ્રશ્ન નંબર 12, આપેલા શબ્દો તમારા વિસ્તારમાં કેવી રીતે બોલાય છે તે લખો. તો દિવસ, તો દિવસને અમારા વિસ્તારમાં દી કહેવામાં આવે છે. જમીનને ભો અથવા તો ખેતર. પાછળ, પાછળને આપણે વાહે, ચાલ્યોને હલ્યો અને પાછળ તો વાહે, આ તો આ રીતે જે છે તે બોલવામાં આવતા હોય છે. મિત્રો, ફરી મળીશું આપણે એક નવા પાઠની, જે સ્વ અધ્યયન પોથી છે તેના નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે તે બધી જ સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મૂકવામાં આવે છે. તો જરૂરથી આ વિડીયો અને PDF બંનેનો અભ્યાસ કરી લેજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો અને મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.